કોરોનાની વેક્સિન ભારતમાં લગભગ તૈયાર થઈ ચૂકી છે અને તેના અંતિમ પરીક્ષણ પણ અત્યારે પ્રગતિમાં છે, ત્યારે આજે વેક્સિનને લઈ ધાનેરા ખાતે પણ યાદી તૈયાર કરવા માટે યોજનાબંધ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વને કોરોના વાયરસે હચ મચાવી નાખ્યું છે. જોકે કોરોના વેક્સિનને લઈ સારા સમાચાર આવતા કોરોનાનું ભાગવું નક્કી થઈ ગયું છે. કેન્દ્ર સરકાર તરફથી વેક્સિનને લઈ લીલી ઝંડી મળતા ગુજરાત સરકાર પણ હવે કામે લાગી ગઈ છે. તાજેતરમાં ધાનેરા શહેરના મહેમાન બનેલા મુખ્યમંત્રીએ કોરોના વેક્સિનને લઈ અલગ અલગ 4 તબક્કામાં વેક્સિન આપવાની માહિતી જાહેર કરી છે, જેમાં પ્રથમ આરોગ્ય વિભાગ, બીજા તબક્કામાં કોરોના વોરિયર, ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધારે આયુવાળા અને ચોથા તબક્કામાં 50 વર્ષથી ઓછા ઉંમરવાળા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલો તબક્કો હેલ્થ વર્કર એટલે કે ડૉક્ટર, નર્સ એ બધા લોકોને, બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ કે જે સીધા લોકોના કોરોનાના કામમાં જોડાયેલા છે, ત્રીજું 50 વર્ષથી ઉપરના લોકો, કારણ કે મોટાભાગનું સંક્રમણ 50 વર્ષથી ઉપરના લોકો ઉપર થયું છે, મૃત્યુનું પ્રમાણ પણ 50 વર્ષથી ઉપર છે, અને ચોથું 50 વર્ષથી નીચે પણ જેને ગંભીર બીમારીઓ છે. આ 4 તબક્કા આપણે એના ડેટાબેઝ બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર સંપૂર્ણ ડેટા કમ્પ્લીટ કરી રાખશે. વેક્સિન સપ્લાય અંગેની કોલ્ડ ચેઇન છેવાડાના માનવી સુધી પહોંચે એ પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે રીતે કોરોનાના સંક્રમણમાં સરકારનું વ્યવસ્થિત આયોજન રહ્યું, પછી મજદૂરોને એના ગામ પહોંચાડવાના હશે, સસ્તા અનાજની દુકાનો ઉપરથી આપણે લગભગ 3 મહિના મફત અનાજ આપ્યું બધાને, આપણે કોરોનાના હોસ્પિટલો, બેડ વ્યવસ્થા 108 104, એવી જ રીતે વેક્સિનની વ્યવસ્થા પણ શું પ્લાનિંગ શું વ્યવસ્થિત કરશું એ નિર્વિવાદ. ગુજરાત સરકાર દ્વારા જિલ્લા દીઠ 50 વર્ષથી વધારે વ્યક્તિઓની યાદી માટે કામગીરી સોંપાઈ છે, જેને લઈ આજે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરની આગેવાનીમાં વેક્સિન બાબતની કામગીરીને શરૂઆત થઈ છે. આજે મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સરકારની સૂચના મુજબ ધાનેરા તાલુકાના 77 ગામોમાંથી 50 વર્ષથી વધુની આયુવાળા વ્યક્તિના નામ સાથે યાદી તૈયાર થઈ રહી છે. ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે વેક્સિનની તૈયારીઓને લઈ વધુ વિગતો આપી હતી. આજરોજ હેલ્થ વિભાગના સ્થાનિક કર્મચારીઓ સાથે ધાનેરા પ્રાંત ઓફિસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર, TDO, TPO તથા અમારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહેલ. આ મીટિંગમાં જે સૂચના મળેલ છે, 50 વર્ષ કરતાં વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે તેમનું લાઇન લિસ્ટ પ્રિપેર કરવામાં આવી રહ્યું છે. પીપલ વિથ કો એક્ઝિસ્ટિંગ મોર્બિડિટીઝ એમનું પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તથા જે વેક્સિનેશન માટે ગવર્મેન્ટ જે પ્રિપેરેટરી એક્ટિવિટીઝ છે જે પૂરી કરવા માટેની સૂચના મળેલ છે, તો તે અંગેની તૈયારીઓ બાબતે આજે મીટિંગ યોજવામાં આવેલ હતી અને તમામ સ્થાનિક કર્મચારીઓ સાથે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સૂચનાઓ મળશે તે પ્રમાણે આગળ કાર્યવાહી અને આયોજન તે મુજબ કરવામાં આવે છે અને તે મુજબ એનું આગોતરું આયોજન હાલ ચાલી રહ્યું છે.